વડોદરામાં ન્યાયની માંગ સાથે પરિવારો એકઠા થયા હતા. હરણી બોટ કાંડના પીડિત પરિવારોએ પોતાની વ્યથા ઠાલવી હતી. ગત 18 જાન્યુઆરીના રોજ સર્જાઈ હતી હરણી દુર્ઘટના. તેમાં 12 બાળકો અને 2 શિક્ષકોએ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા હતા. 6 મહિના થઈ જવા છતાં પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો. શાળા સંચાલક અને કોર્પોરેશનના અધિકારીઓને સજા મળે પીડિત પરિવારો દ્વારા કરવામાં આવી રહી છે ન્યાયની માંગ. ન્યાય માટે કોંગ્રેસ નેતાઓ પણ પીડિત પરિવાર સાથે જોડાયા હતા. એસઆઈ છે, આઈપીએસ છે, બોલાવીને મીટિંગ કરાઈ હતી કે અમે તમારા માટે એસઆઈટી ટીમ બેસાડીશું. એસઆઈટી ટીમે 2000 પાનાની વિગતો તૈયાર કરી છે, 2000 પાનાની વિગતો તૈયાર કરી છે, જે બધા એ લોકો પાસે સબૂતો પણ છે. નાના નાના બાળકો પાસેથી અહીંયા ઇન્ટરવ્યુ લીધું છે, ઘરે ઘરે જઈને આવ્યા. 2 ટીચરો જે બચી ગઈ હતી એ બંને ટીચરોના ઇન્ટરવ્યુ પોલીસે લીધા છે કારેલી બાગના, તે છતાંય કોઈ એક્શન નથી. એ લોકોના પાસે સબૂતો છે, બધું છે, 2000 સીટ પાનાની વિગતો છે, તે છતાંય અંધળા બની ગયા છે.